નમસ્કાર દર્શક મિત્રો, આપ ની આઈ રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર. બાબા રામદેવ ની લંડન એરપોર્ટ પર 4 કલાક છૂટ કરાશે. અમદાવાદ બ્લાસ્ટનો આરોપી મુંબઈ કોર્ટમાંથી ફરાર. सीबीआई द्वारा वंदारा ने जेल में 5 कलाक पूछपरछ. अमदावाद में योजना ज्वेलरी शो में कलाकारों ने करी रेमवॉक. अमदावाद की शिक्षा कन्या विद्यालय ने बंद करवाना निर्णय सामने देखा. योग गुरु बाबा रामदेव ने लंदन ना हिथ्रो एयरपोर्ट पर अटकायत करवामा आवी हती. જ્યાં કલાકો સુધી બાબાની પૂછપરછ કરાઈ હતી. એરપોર્ટ વિભાગના અધિકારીઓ તેમની 4 કલાક સુધી પૂછપરછ કરી હતી અને બાદમાં ક્લીન ચીટ આપી હતી. ત્યારબાદ કસ્ટમ વિભાગના અધિકારીઓએ તેમની તપાસ શરૂ કરી દીધી હતી. બાબા પાસે સંસ્કૃતમાં લખાયેલા કેટલાક પુસ્તકો જોઈ અધિકારીઓને તેમના પર શંકા ગઈ હતી. આ ઉપરાંત બાબા પાસે આયુર્વેદિક દવાઓ પણ હતી, તે અંગે પણ તપાસ કરવામાં આવી હતી. મુંબઈની મકોકા કોર્ટમાં હાજર કરવા લવામાં આવેલો ઇન્ડિયન મુજાહિદીનનો આતંકવાદી અફઝલ ઉસ્માની પોલીસ કર્મચારીઓને હાથ તાળી આપીને ફરાર થઈ ગયો હતો. પોલીસે ઉસ્માનીને શોધવાનું અભિયાન છોડ્યું છે, પરંતુ તેના વિશે કોઈ જાણકારી મળી નથી. અફઝલ ઉસ્માની અમદાવાદ બોમ્બ બ્લાસ્ટનો આરોપી છે. ઉસ્માની કોર્ટમાંથી ફરાર થઈ ગયો હોવાની જાણ થતાં જ પોલીસ પ્રશાસન સફાળું જાગી ઉઠ્યું હતું. આસપાસના આખા વિસ્તારમાં નાકાબંધી કરી દેવામાં આવી હતી. પોલીસે વાહનોનું સઘન ચેકિંગ શરૂ કર્યું હતું, છતાં ઉસ્માનીનો કોઈ પતો લાગ્યો ન હતો. રાજીનામાની સાથે 10 પાનાનો લેટર લખી મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહની મુશ્કેલી વધારનાર એન્કાઉન્ટર કેસોના આરોપી આઈપીએસ અધિકારી ડીજી મંજારાની સીબીઆઈના વરિષ્ઠ અધિકારીઓએ સાબરમતી જેલમાં 4.5 કલાક પૂછપરછ કરી હતી. સીબીઆઈના સૂત્રોએ જણાવ્યું હતું કે ડીજી મંજારાને 2012ના સમીર ખાન એન્કાઉન્ટર હરેન પંડ્યા હત્યા કેસ તથા તેમના કાર્યકાળ દરમિયાન થયેલા તમામ એન્કાઉન્ટર વિશે પૂછવામાં આવ્યું હતું. ડીજી મંજારાએ તમામ મુદ્દે વિસ્તૃત વાતચીત કરી છે અને આવનારા સમયમાં સરકારના ટોચના રાજકારણીઓ, સરકારની નજીકના આઈએએસ અધિકારીઓ તથા ઇશરત અને સાજિદ જમાલ એન્કાઉન્ટરમાં મહત્વની ભૂમિકા ભજવનારા રાજેન્દ્ર કુમાર સહિતના કેટલાક અધિકારીઓની મુશ્કેલી વધશે. અમદાવાદમાં ઇન્ડિયા જ્વેલરી એન્ડ ફેશન વીકમાં રેમ્પ પર વોક કરી મોડલોએ સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. ફેશન શોમાં મોડલે જાંબુડી રંગના પરંપરાગત ઘાઘલા ચોલીમાં ફાઇન નેટને ગોલ્ડન બોર્ડરથી આ ચણિયો તૈયાર કરવામાં આવ્યો છે. સિરિયલના સ્ટારકાસ્ટ રસિકા દેસાઈ અને નંસી સંધુ સ્ટો પર રહ્યા હતા. નંદીશ પરંપરાગત રોયલ ડ્રેસિંગમાં સજ્જ હતો. રશ્મિએ રેડ કલરનો ઇન્ડો વેસ્ટર્ન સ્ટાઇલમાં ગાઉન પહેરી રેમ્પ વોક કર્યું હતું. બોલિવૂડના બેડમેન ગુલશન ગ્રોવર અને નંદિયા કે પાર ફિલ્મ ફ્રેમ સાધના સિંહની દીકરી રીના શાહવાદીએ ફેશન શોમાં ફિલ્મ રક્તના પ્રમોશન માટે હાજરી આપી હતી. શહેરના આંબાવાડી વિસ્તારમાં આવેલી સિદ્ધાર્થ કન્યા વિદ્યાલયને બંધ કરવાના મામલે વિદ્યાર્થીનીઓએ દ્વારા દેખાવ કરાયા હતા, જેમાં વિદ્યાર્થીનીઓએ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે ઉગ્ર દેખાવો કર્યા હતા. સિદ્ધાર્થ કન્યા વિદ્યાલય બચાવો અને અમને અમારી શાળા પાછી આપોના નારાથી વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દેખાવોમાં ડીએસઓએ ભાગ લઈને સ્કૂલને બચાવવાના કાર્યક્રમ યોજાયો હતો. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો. સમાચારોની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.